જૂનાગઢમાં મહાનગરપાલિકાની બેદરકારીને કારણે 1380 જેટલા ગૌવંશના કમકમાટી ભર્યા મોતથી ગૌ રક્ષકોએ ઉપવાસ આંદોલનો શરૂ કર્યા છે, જેની તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ગૌ પ્રેમીઓએ મુંડન કરાવી આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. આજે અમે આ ચાર ગૌ ભક્તો મુંડન કરાવ્યા છે. આજે હું આ 16મો દિવસ છે મારો ઉપવાસનો, અને આ સરકાર અંધીબેરી સરકાર છે, આ સરકારમાં કોઈ ધ્યાન દેતા નથી. આજે અમે પણ જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો એ પત્રનો જવાબ પણ અમને આવ્યો છે, અને અમારી જવાબદારી પણ કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ અને એસપી સાહેબને અમારી જવાબદારી સોંપવામાં આવી છે. અને આજે આ સરકારની અંદર જે ગૌની હત્યાઓ થઈ છે મહાનગરપાલિકાની અંદર, જે 1380 ગાયોના મરણ દેખાડે છે, તે માટે હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું. આ સરકારની કોઈ ધ્યાન દોરી છે નહીં, અને આ સરકાર અમને ધ્યાન દેવામાં નહીં આવે તો અમે આત્માવિલોપન પણ અમે આમાં કરશું. આજે અમારા ચાર જે ગૌ ભક્તોએ જે ગૌ માતાની પાછળ જે સર્વે હિન્દુની અંદર એવી કહેવાવત છે કે અમારી ગૌ માતાની અંદર 33 કરોડ દેવતા સમાયેલા છે. તો હિન્દુ લોકો સર્વે, હું પણ એક હિન્દુ થઉં, અને હિન્દુ ભાઈઓ બહેનો અને માતાઓ એમ કહે છે કે અમારી માની પણ માં છે. તો જો આ માની પણ માની આવી હત્યાઓ થતી હોય અને આપણે હિન્દુઓ ના જાગીએ તો આપણા માટે એક કલંક કહેવાય અને એક કલંકનું રૂપ કહેવાય. એટલે અમે આજે મુંડન અમારા ભાઈ શ્રી અમારા સાગરભાઈએ, પછી અમારા દેવન ધનાસાએ કરેલું છે લુવાણા, પછી અમારા દીપકભાઈ સરવૈયા, દીપક કાંતિલાલ રાયચુરાએ પણ લુવાણા છે એ પણ મુંડન કરાવ્યું છે, પછી અમારા સુરેશભાઈ અમારા દલિત છે, જે આજે અમે દલિતો વાઈને નીકળ્યા છીએ આ ગૌ માતાની પાછળ. જો અમારા દલિતો પણ મુંડનનું કરાવે છે, અને આ ધર્મ સર્વે, હું પણ એક હિન્દુ ધર્મ પાડું છું, અમે દલિતો પણ સર્વે હિન્દુ થઈ, અને અમારા આ હિન્દુ જો આવું કૃત્ય અમારા મહાનગરપાલિકાની અંદર કરતા હોય અને અમે હિન્દુઓ ન જાગીએ તો અમારા માટે પણ એક કલંક છે.